નમસ્કાર, 5:30 નો સમય થઈ ગયો છે અને હાજર છું તમારો પાર્થ. અરે ભાઈ, રસ્તો બની ગયો ને, પેલી લાઈટો ચાલુ થઈ ગઈ ને, પાણીની સમસ્યા દૂર થઈ ગઈ ને, ચૂંટણી સમયે વિકાસની રફતાર જોરદાર વધી છે. કેમ ચૂંટણી સમયે જ આટલો બધો વિકાસ દેખાય છે? આ જ મુદ્દે કરીશ ચર્ચા. સીધી ચર્ચાની શરૂઆત કરીશ. ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાયા છે અને કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ. નિલેશભાઈ, વિકાસની રફતાર વધી, શું કહેશો? જી નમસ્કાર. ભારતની જનતાને, ભારતભાઈ, ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે 70 વર્ષ કે 100 વર્ષ જૂની પાર્ટી ગુજરાતનું કાયાપલટ ના કરી શક્યું અને એક મુખ્યમંત્રી તરીકે એમણે એક પહેલ કરી અને ભારતના જેટલા બી મુખ્યમંત્રી હતા એમને એ દિશા બતાવી. અને આજે આપ જુઓ કે રિવર ફ્રન્ટ હોય, અટલ બ્રિજ હોય, કે જેટલા બી, હું આપણે આજે સૌથી વધારે ઓવરબ્રિજ છે આજે ગાંધી સરખેજથી ગાંધીનગર પહોંચવામાં તમારે મેક્સિમમ 20-25 મિનિટ થાય છે. જ્યારે સૌથી વધારે ટ્રાફિક વાળો એરિયા હતો, લોકોના પેટ્રોલના ઈંધણ બળતા હતા અને એ મુખ્યમંત્રીશ્રીએ જે દિશા બતાવી અને આજે એ ભારતના પ્રધાનમંત્રી છે, તો સમગ્ર ભારતના ખૂણે ખૂણામાં જે વિકાસ પહોંચ્યો છે, જે આ સરકારે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે, આ સરકારે અને એમના જે માર્ગદર્શન હેઠળ જે કામ કરી રહ્યા છે, કે આ સરકાર મહુરતથી માંડીને ઉદઘાટન કરે છે, આવી સરકારો બહુ જ સમય પછી ભારતની અને ગુજરાતની જનતા જોઈ રહી છે. અને એટલા જ માટે સ્વાભાવિક છે કે જે અમે સંકલ્પ લીધા હોય, જે ગેરંટીઓ આપી હોય, એ ગેરંટી પૂરી થવાની ગેરંટી પ્રધાનમંત્રી શ્રી આપે છે અને એમના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે અમારા જે જૂના કાર્યો હતા એ ઇલેક્શન પહેલા જ, કે જે આચારસંહિતા લાગતી હોય પહેલા જે ઉદઘાટન થતા હોય, જે જનતાને જે જોઈએ છે, જે પ્રમાણે એનો વિકાસ જોઈએ છે, જે લોકોને જે ઉપયોગીતા હોય એ ઉદઘાટન કરવા પણ અમે લોકો આતુર હોઈએ છીએ. કારણ કે ખબર છે કે આ જનતા માટે કર્યા છે અને એટલા જ માટે 27-32 વર્ષના શાસન તરફ અમે નીકળી પડ્યા છીએ અને 10 વર્ષના શાસનમાં આપ જુઓ કે ભારતની કાયા પલટ થઈ છે. બિલકુલ. વિરમભાઈ, આપ શું કહેશો? તત્કાલીન મુખ્યમંત્રી જયારે મુખ્યમંત્રી બન્યા આપણા નરેન્દ્રભાઈ મોદી, આજના સન્માનીય પ્રધાનમંત્રી, આપણા 70 વર્ષ એ વખત ની જૂની પાર્ટી એમને ના કરી શક્યા, ના કરી શક્યા. તો આ દેશની પરિસ્થિતિ જે વખતે આપણને આઝાદી મળી ત્યારે કઈ પરિસ્થિતિમાં આ દેશ હતો? પાકિસ્તાન આપણાથી જુદું થયું, એને 65 કરોડ રૂપિયા જે આપવાની વાત આવી, એ 65 કરોડ રૂપિયા પણ આપણે ટાંકણી નહોતી બનતી. આજે વિજ્ઞાન ક્ષેત્રે જે હરણફાળ ભર્યું છે તો એ કોને કર્યું? કે નરેન્દ્રભાઈને આવ્યા પછી જ બધું થઈ ગયું. IIM જેવી સંસ્થાઓ ઊભી કરી આ દેશની અંદર તો એ નરેન્દ્રભાઈને આવ્યા પછી થઈ. આ દેશની અંદર પાયાનું શિક્ષણ, ગુજરાતની જ આપણે વાત કરીએ તો 18,000 ગામડાઓની અંદર ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ આપી બનાવી દીધી, ત્યાં પાયાનું શિક્ષણ આપવાનું કામ એ કોંગ્રેસના શાસનમાં થયું. અને કોંગ્રેસે કરેલા કાર્યો જે છે, હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત આદિ અનાદિકાળથી સમૃદ્ધ પ્રદેશ તરીકે પ્રખ્યાત છે. જહાંગીરની વાત કરીએ આપણે, એનાથી આગળ આપણે બિલિસ્તાનની કે બીજા જે કોઈ પણની આપણે વાતો કરીએ તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો સતત વિકાસ કરતો આ પ્રદેશ રહ્યો છે અને નિરંતર ચાલતી એક આ પ્રક્રિયા છે. તમે જુઓ કે જે વખતે ટેકનોલોજીનો અભાવ હતો, ટેકનોલોજીનો જે તે ટાઈમે અભાવ હતો, 1987 પછી પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી તત્કાલીન, અને સ્વર્ગસ્થ, મને બહુ ગર્વ છે કે રાજીવ ગાંધી જેવી વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીના માંથી બનેલા પ્રધાનમંત્રી, કારણ એમણે જે ક્રાંતિ આણી, એ ટેલિફોન ક્ષેત્ર હોય કે ટેકનોલોજી કમ્પ્યુટરની જે આપણે વાત કરીએ તો એને લઈ વિકાસની પ્રક્રિયા ઝડપ એક વેગ મળ્યો. પાર્થભાઈ, હું માનું છું 100% કે ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બધી વસ્તુઓ બનતી હતી, આપણે નકારતા નથી આપણે, પણ જેમ જે પ્રમાણેની જે બેકલોગ જે કહેવાય કે જેમાં સમય વધારે જતો હતો,
કે જેમાં જે વિસ્તરણ નતું થતું, હું એ વાત કહી રહ્યો છું કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આવ્યા અને જે વિસ્તાર થયો અને જે સમયમાં જે કામ થવા જોઈતા હતા એ એનાથી એડવાન્સ કામ થઈ રહ્યા છે. આજના સમયમાં બેરોજગારીનો દર, હું આપને કહું કે ગ્લોબલ રેટિંગ આવ્યો છે, દરેક પેપર વિરમભાઈ એડવાન્સ કામ થઈ રહ્યા છે. નિલેશભાઈ નું કેવું છે? નીચલા સ્તરે બેરોજગારી દર પહોંચ્યો છે 3.6% ની નીચે. આ એમને નહીં પહોંચ્યો હોય આ આંકડાકીય, એટલા માટે કે જ્યારે ભારત પ્રગતિ કરતો હોય 11મા સ્થાનેથી અર્થવ્યવસ્થા 5મા સ્થાને આવતી હોય તો એમને નહીં આવતી હોય. બધા જ ફોર્મેટ, બધા જ એના સ્તર એ ચકાસવામાં પછી આવે છે. અને એટલા જ માટે કહું છું કે જે પ્રમાણેની નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જે વિકાસ કર્યો છે આ દેખાય છે. અને એટલા જ માટે હું જોઉં છું કે ગઈકાલથી કોંગ્રેસના નેતાઓ પણ એ વિકાસને આવકાર્ય છે. અને આપણે જોવા જેવું છે, પબ્લિક ડોમેનમાં છે અને મીડિયા સમક્ષ છે, કે મોટા મોટા નેતાઓ પણ જે ટીકા કરતા. બિલકુલ, આનો જવાબ આપો વિરમભાઈ, આનો જવાબ આપો. વેલકમ, આનો જવાબ આપો. જે માણસ રંગા બિલ્લાનું ઉપનામ કોને કોને આપ્યું હતું એ આપ સુપેરિયર જાણો છો. પાર્થભાઈ, આપ પત્રકાર જગત સાથે સંકળાયેલા છો, પત્રકાર છો, એટલે આપણને ખબર છે કે રંગા બિલ્લા કોણે કહ્યું હતું અને આજે ક્યાં જઈને બેઠા. નંદો ગાંડો ગામનો એવું કોણે કહ્યું હતું, એ ક્યાં બેઠો છે, આપણે બધા જ જાણીએ છીએ. પણ એ ખેર એ બાબતમાં મારે નથી પડવું. એ પણ વિકાસનો એક ભાગ કહી શકાય ને? નહીં, એટલે વિકાસ તો એટલે એમનો આર્થિક વિકાસ જ્યાં થતો હોય, એટલે અમે વારંવાર કહીએ છીએ કે જે એમના મળતિયાઓ જે છે એમનો વિકાસ થયો છે ચોક્કસ. બાકી જો વિકાસ થયો હોય તો 5 કિલો અનાજ 80 કરોડ લોકોને આપવું પડતું ન હોત જો વિકાસ. અને એ એડવાન્સ કહે છે, વાત સાચી છે, એમને એડવાન્સ કહી દીધું છે કે 2028 સુધી અમે અનાજ આપવાના છીએ. એટલે આ એમનો વિકાસ છે. આ દેશની અંદરથી લોકો 21 લાખ લોકોએ નાગરિકતા પાછલા 10 વર્ષમાં આ દેશની નાગરિકતા છોડીને વિદેશમાં જઈને વસ્યા છે. જો તો એ લોકોને વિકાસ જ થતો હોત તો એમને આ દેશ છોડવો પડ્યો ન. પોતાના બાળકોનું ભવિષ્ય નથી દેખાતું આ દેશની અંદર. ત્યારે ભારતની દેશની અંદર તમે લોકો જે ગયેલા છે, એટલે એનો મતલબ આજે પણ કોંગ્રેસ દિશાવિહીન છે. આજે ગુજરાતના અને ભારતના જે ખેડૂતો હોય, ગરીબો હોય, હવે હું ખેડૂત ઉપર ની વાત કરું. જો ખેડૂતો ખેડૂતો પોતાનો હક અધિકાર માંગવા માટે જ્યારે સરકારની સામે આંદોલન કરે ત્યારે ખાલિસ્તાની થઈ જાય છે. મનરેગા જેવી યોજના એ ખેડૂતો અને ગામડાઓનો વિકાસ થાય, ગામડા બચી રહે, લોકો શહેરીકરણ તરફ ના ભાગે અને ગામડા ભાગે નહીં, એના માટે થઈને માન્ય મનમોહનસિંહજી આ યોજના લાવ્યા હતા. અરે ભાઈ, હું એટલા માટે કહું છું કે હું એક મિનિટ એને પ્રધાનમંત્રી સંસદમાં પગે લાગીને પછી એવું બોલ્યા હતા કે કોંગ્રેસ થી સૌથી નિષ્ફળ યોજના. એક મિનિટ કોઈ સૌથી નિષ્ફળ એક મિનિટ મનરેગા છે, એનું સ્મારક બનાવીશ. અને પછી એમના આકા જે છે ને અમેરિકા, એ અમેરિકા એવું કહ્યું કે વિશ્વની સૌથી કોઈ શ્રેષ્ઠ અને મોટી યોજના, સફળ યોજના હોય તો. વિરમભાઈ, આપ માનો છો વિકાસ થયો છે કે નથી થયો? આપ માનો છો ગુજરાતમાં થયું છે? આ દેશ નહી, આ દેશની વાત કરીએ આપણે. આ ગુજરાતની વાત કરીએ આપણે. આ દેશનો પાસપોર્ટ 71 નંબરે હતો. જે ગુજરાતમાં વિકાસ થયો છે કે નથી થયો? વિકાસ થયો છે. વિકાસ કોને કહેવાય? કે છેવાડાના માનવીએ સુખી, સમૃદ્ધ, શાંતિથી જીવન જીવી શકતો હોય એનો વિકાસ કહેવાય. નહીં કે ગામડાઓ ખેડૂતોને પાયમાલ કરી માત્ર ને માત્ર એમના મળતિયાઓને ફાયદા કરાવી અને તમે એની વિકાસની વાત કરો છો તો નથી. આ ખેડૂત, આ દેશનો ખેડૂત એ અધ્યપતન તરફ, પતન તરફ દોરી જનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ને માત્ર. બિલકુલ, આનો જવાબ આનો જવાબ આપો. માત્ર ને માત્ર આનો જવાબ આપો. આ બધો જ વેપલો કર્યો છે અને લોકોને પૈસાથી ખરીદવાની ઇલેક્ટ્રોલ બોન્ડ. અને જુઓ ને, એમના જે સરકારી એજન્સીઓ છે એ પણ એમની સાથે મળેલી છે. SBI બેંક સરકારી બેંક છે, એ એમ કે છે કે 3 મહિના ટાઈમ લાગે ઇલેક્ટ્રોલ બોન્ડ, કેમ કે એમાં એમનું પાપ પોકારી રહ્યો છાપરે. બિલકુલ, આનો જવાબ લઈ લે, આનો જવાબ લઈ લે. નિલેશભાઈ, આનો જવાબ આપો, આનો જવાબ આપો. SBI બેંકે જે સમય માંગ્યો હોય
તમારના 6,000 કરોડ ના જે બોન્ડ મળ્યા વિકાસ ઉપર આવી એનો હિસાબ કેમ નથી આપતા? ચલો અમે અમે એમ કહીએ કે ભાઈ એસબીઆઈ જે સ્ટેટમેન્ટ આપ્યું હોય, ઓફિશિયલ આપ્યું હોય, ગવર્નમેન્ટ વિકાસ ઉપર વિકાસ બીજી વસ્તુ કે એમને કહ્યું અધોપતન કે જે પ્રમાણે એ નકારાત્મક વાત કરે છે, તો 80 કરોડ ના ગરીબો ના પેટમાં અનાજ ગયું એ અધોપતન થયું. 14 કરોડ લોકો અનાજ ના આપવું જોઈએ, અનાજ ના આપવું જોઈએ. વિરમભાઈ કહું છું, અનાજ આપવી બાબત હું એમ કહું છું કે વિકાસ કર્યો છે તો એ ગરીબી રેખા નીચે 80 કરોડ લોકો ગયા કઈ રીતે? પરિસ્થિતિ એવી થઈ છે અને શરમ પણ એ દુઃખની બાબત એ છે કે લાજવાની જગ્યા પાછા ગયા 80 કરોડ લોકો કો વિકાસ કેવો હોવો જોઈએ? એક મિનિટ આપણે જોઈ લે વિકાસ કેવો હોવો જોઈએ. ચલો જય અત્યારે વિકાસ કેવો હોવો જોઈએ એમ કહો ને, એ વિકાસ હોવો જોઈએ. અદાણી ને પોટ બધા આપી દેવા એ વિકાસ કહેવાય? લોકોને ઉલ્લુ કેવો હોવો જોઈએ એમ કહી દો ને, આ બધો વિકાસ હોવો જોઈએ. વિરમભાઈ ખાનગીકરણ કરી અને લોકોને મૂર્ખ બનાવવાની જે વાત કરી રહ્યા છે અને વિરોધ પક્ષો ને તમે એટલા બધા જ પેલા એક મિનિટ આ બધા મુદ્દા ના કારણે વિરમભાઈ લોકશાહી ના મંદિર માં એ નાટકો કરે એને શું કહેવાય? બહુ રૂપી જ કહેવાય. સંસદ ની ગરિમા જે માણસ ના ચાલી શકતો હોય, મંદિર ની ગરિમા તો આપણે પણ ના ભૂલવું જોઈએ. વિરમભાઈ સંસદ ની બહાર પેલા નેતાઓ એ જે મિમિક્રી કરી હતી આપણે એ પણ ના ભૂલવી જોઈએ. શું કહેવાય? એટલે તમે પૂજા કરો જે તમારો અબાધિત અધિકાર છે, તમે જે ધર્મ ના તમે એના ફોટા પડાવો લોકોને બતાવવા માટે થઈને એ બહુ રૂપી ના કહેવાય. ના કહેવાય તો શું? એ બહુ વિરમભાઈ એક મિનિટ બંને એક મિનિટ વિરમભાઈ આ બધા મુદ્દા ના કારણે જે ઓરિજિનલ મુદ્દો છે રોજગારી મોંઘવારી આ બધા મુદ્દા ભૂલાઈ જાય છે. આ બધા મુદ્દા ભૂલાઈ જાય છે. વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપવાની વાત એ ગેરંટી કોની હતી? 2014 માં સત્તામાં આવ્યા ત્યારે એમની હતી. પેટ્રોલ ના ભાવ એક મિનિટ આનો જવાબ આપો નિલેશભાઈ. મોંઘવારી બેરોજગારી મેં અમને પહેલા જ કહ્યું કે ગ્લોબલ રેટિંગ ના આંકડા
આજે પેપર ની સમગ્ર હેડલાઈન છે કે નીચલા સ્તરે બેરોજગારી આવી છે, તો એમના આંકડા દેખાતા એમને માત્ર પરિવાર પરિવાર પરિવાર. રાહુલ ગાંધીજી સમય આપું છું, હજુ બીજી 15 મિનિટ છે, તમને સમય આપું છું વિરમભાઈ, તો આપની વાત પહેલા પતાવી દો, આ બોલી લો પહેલા, એટલા માટે સાંભળી લો ને, ન્યૂઝ બનાવી અને તમારા જેવી આ સનિષ્ઠ સાંભળી લો, સાંભળી લો, એક જુઠ્ઠાણું ચાલી રહ્યું, સાંભળી લો, મને દુઃખ થાય તમારા જો આવા જુઠ્ઠાણા પહેલા અનુભવી રહ્યા છો તમે બી, તમને પોતાને સાંભળી લો, આપણે સાંભળી લો, પહેલા સાંભળી લે, નિલેશભાઈ આપની વાત પૂરી કરો. પાર્થભાઈ, મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીજી સભા કરે છે, યાત્રા કઈ વિકાસ ઉપર, આપણે વિકાસ ઉપર આવી જઈએ, એમણે કહ્યું કે ભગવાન શ્રી રામનું નામ લો અને ભૂખે મરો, આ સનાતનની વિરોધીઓ કોઈ બીજા ધર્મનું બોલી તો જોવે, સીધા જેલમાં જશે કાં તો એમની ઉપર કઈક થશે, હું આપને એટલા માટે કહી રહ્યો છું. ભગવાન એક મિનિટ સાંભળી લઈએ, ભાઈ સાંભળી લો, વિકાસ ઉપર આવી જઈએ, બંને નેતાને કહું કે આજનો મુદ્દો વિકાસનો છે, કોઈ ફાલતુ ચર્ચા આપણે નથી કરવી. વીરમભાઈ મારો સવાલ એ છે, મુહૂર્ત પણ ભાજપની સરકાર કરે છે અને ઉદ્ઘાટન પણ ભાજપની સરકાર કરે છે, શું કહેશો? કયા કામ પૂરા કરે એડવાન્સ, ખાલી કહી દેવાનું કે બે આજ મહિલા સશક્તિકરણ હું તમને દાખલો નહીં, હું આ સવાલ શું કરું છું, તમે મુદ્દો ભટકી રહ્યા છો, એની જ વાત કરું છું, એની જ વાત, ભાઈ જવાબ જ એની જ વાત કરું છું, સાંભળી લે, સાંભળી લે, સાંભળી લે, નિલેશભાઈ સાંભળી લે, આપની વાત, એજન્ડા વગરની વાતો કરશે વીરમભાઈ, આપની વાત મૂકો. ચૂંટણીઓ નજીક આવતી હોય એટલે માત્ર ને માત્ર ખાતમુહૂર્ત કરી આવું, સરકારી તમારા ને મારા ટેક્સના પૈસાનો ખોટો વ્યય કરવો, એક પ્રધાનમંત્રી તરીકે મેં અગાઉ પણ કહ્યું છે, આજ મંચ ઉપરથી મેં અગાઉ પણ આ વાત કરી છે કે દેશના પ્રધાનમંત્રી એટલે મારા પણ પ્રધાનમંત્રી છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના. પણ તમે જુઓ કે માત્ર ને માત્ર ભાજપ એનો પ્રચાર અને મોદી પોતાનો જ પ્રચાર કરી કરી માત્ર ને માત્ર ખાતમુહૂર્તો કરવા, ખાડા ખોદીને જવા, એ 10 વર્ષે 15 વર્ષે મેટ્રોની માંગણી જયારે કરવામાં આવી 2007 ની અંદર, શાસન કોનું હતું? યુપીએ શાસન. અહીંયા માત્ર એમને બેનર ચડાવીને ગુપ્તા એમના જે મળતિયા હતા એમને કોન્ટ્રાક્ટ આપીને આજે 2024 છે, એ 24 ની અંદર હજુ મેટ્રો પૂરી, જે એનું ગાંધીનગર સુધી હજુ પૂરી પૂર્ણ થઈ નથી, ઉદાહરણ આપું, એની સામે દિલ્હીની અંદર મેટ્રો ચાલુ થઈ ગઈ 2014-15, એની આગળ હું વાત કરું જયપુરમાં પણ ચાલુ, મુંબઈની વાત કરીએ તો ત્યાં પણ બધી મેટ્રો, આ કોંગ્રેસના શાસનો હતા ત્યાંની હું વાત કરું છું. માત્ર લટકતું રાખવું, મૂકી દેવું અને પછી કેવું કે જોયું અમે ખાતમુહૂર્ત કર્યું, હવે 2048 માં થવાનું છે એની અત્યારથી. અરે યાર, લોકો સમજી ગયા છે આધુનિક યુગની અંદર કોંગ્રેસના શાસનમાં જે કામ થતું હતું એ વખતે ટેકનોલોજી પર આપણે આટલા બધા નિર્ભર, આજની પરિસ્થિતિ એવી છે કે એ વખતે એટલી ટેકનોલોજી નથી તમારી પાસે, માણસો સાથેનું કામ કરાવવું પડતું, આજે ટેકનોલોજી છે. તમારે તો 2 દિવસમાં કે મહિનામાં, તમે આજે ચાઇનાની આપણે વાત કરીએ તો ચાઇનાની 24 કલાક ઉભા કરી નાખે છે, આ ટેકનોલોજીને આપણે વરેલા છીએ અને ટેકનોલોજીના સહારે આપણે આગળ વધવાનું હોય છે, આટલો ટાઈમ ન હોય. હા, પણ એક વાત છે, એક વાત છે, કોરોના જેવી મહામારી આવી ત્યારે પેલી થાળી વગાડો એટલે કોરોના ડરી અને ભાગી જશે, એમને કે કોરોના તો છે બધું, આખું દિલ્હી ને ગુજરાત વિકાસ ની વાત છે, પ્રધાનમંત્રી ની વાત છે, એટલે અરે તો ગુજરાત તો મેં તમને અગાઉ પણ કહ્યું પાર્થભાઈ કે અવિરત વિકાસ કરતો પ્રદેશ છે. પાર્થભાઈ, આજે GDP ના 18% ગુજરાત ની હિસ્સેદારી ભારતના GDP માં થતી હોય તો એમને નહીં થતી હોય, એ કોંગ્રેસના જે હું એમને કહું છું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઇટાલીના ચશ્મા કાઢે તો વિકાસ દેખાશે, એમના જે પૂર્વ નેતા ચશ્મા કાઢો એટલે ખબર પડે, અંગ્રેજોના ચશ્મા કાઢો એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાત નું જે AMC નું બજેટ આપે, જુઓ કે ગઈ વખતે 8200 હતું, જે આજે 10000
10,000 કરોડ થી પણ ઉપર આવી ગયું છે. તો એનો મતલબ એવો થયો કે નગરપાલિકાનું વિસ્તરણ થયું, ગટર પાણી લાઇટ તો પ્રાયોરિટી થઈ ગઈ કે હવે એ પહોંચી ગયું છે. એનાથી પણ આગળ આજે જ્યાં જુઓ ત્યાં સીસીટીવી કેમેરા આવી ગયા, આજે કોઈ પણ જે પોલીસ કર્મી હોય એના એના ખભે કેમેરા આવી ગયા. તો આ બધો વિકાસ એમને નથી દેખાતો. આજે જ્યાં જુઓ ત્યાં અંડરબ્રિજ છે, બ્રિજ છે, આરસીસી રોડ આવી ગયા. એમના ઘરમાં પણ એમના ઘર સોસાયટીમાં પણ વિકાસ પહોંચ્યો હશે, પણ એમને જોવું નથી. એમને તો માત્ર પરિવારનો વિકાસ થવો જોઈએ, પરિવાર આગળ વધવું જોઈએ. આજે જામીન ઉપર એમને નથી ભરતા. આ ભ્રષ્ટાચાર, સીસીસી, કરપ્શન ને એ રીતે લોકોની પાર્ટી ડૂબી રહી છે. વિરમભાઈ, ગુજરાતમાં હવે તમને કયો વિકાસ જોઈએ છે? અમને પરિવારવાદની વાત કરીને એટલે હું પહેલા વિકાસ ઉપર આપણે મુદ્દો નથી ભટકો, મુદ્દો નથી ભટકો, વિકાસ ઉપર આવી જાઉં. હું વિકાસની જ વાત કરીશ, પણ પહેલા હું એમને મારા કોંગ્રેસ પરિવારના જે વડા છે એના ઉપર એમને જે આક્ષેપ કર્યો છે ને એટલે હું એનો પહેલા. અરે સાચી તો વાત કરી છે. એક મિનિટ નિલેશભાઈ, એનો જવાબ આપી દઉં. મારા ઘરે છે ને મારા કુળદેવી, મારા ઈષ્ટદેવ ગોગા મહારાજ, મારી કુળદેવી બાણેશ્વરી માતા, અને ત્રીજો ફોટો છે ને મેં રાહુલ ગાંધીનો મૂક્યો છે. અને એટલા માટે મૂક્યો છે, આવા અંધભક્તો ના બનો. તમે માત્ર ને માત્ર ભગવાન સાંભળી લઈએ, નિલેશભાઈ સાંભળી લઈએ, સાંભળી લઈએ. વિરમભાઈ, જો તમે રાહુલ ગાંધીજી ને પૂછતા હોય અને આ તમારી, હું વચ્ચે નથી બોલ્યો. નિલેશભાઈ સાંભળી લઈએ, સાંભળી લઈએ, સાંભળી લઈએ. રાહુલ ગાંધી ની પૂજા કરે સાંભળી, હું વચ્ચે નથી બોલ્યો. વિરમભાઈ મને સાંભળજો. અને એટલા માટે કે રામ, ભગવાન શ્રી રામ નું આચરણ જે કરતા હોય, સોનિયાજી આપ પ્રધાનમંત્રી બનો, અમે બધા તૈયાર છે સમર્થનમાં. તમે સોનિયાજી આનો ત્યાગ કરી દીધો, બલિદાન, ત્યાગ. 2009 ની અંદર જયારે ફરીથી યુપીએ નું શાસન આવ્યું ને ત્યારે મનમોહનસિંહજી એવું કહ્યું કે રાહુલજી તમે વડાપ્રધાન બનો અથવા તો તમે, ત્યારે રાહુલજીએ બી ના પાડી દીધી કે નથી. હવે આમનો પેજ પ્રમુખ છે ને, પેજ પ્રમુખ બનવું હોય ને તો અંદરોઅંદર કાપા કાપી કરીને મરી જાય. અને દેશના પ્રધાનમંત્રી તો આપણે જોઈ જ રહ્યા છીએ, સત્તામાં આવવા માટે વિરોધ ઉપર આવી જઈશું. હવે હું એ જ વાત કરું છું, વિકાસ ઉપર આવી જઈશું. રામ નું આચરણ તો ત્યાગ અને બલિદાન ની મૂર્તિ સોનિયાજી છે, ત્યાગ અને બલિદાન ની એમને સરખામણી કરી. આજ તાકાત છે ભારતીય જનતા પાર્ટી ની. તમે પ્રધાનમંત્રી કોંગ્રેસ ના હતા અને આજે અમારા પેજ પ્રમુખો ની તમે ગણતરી કરી, મને બહુ આનંદ થતો કે અમારો સત્તા મળી છે. પ્રધાનમંત્રી લેવલ ની તમે ગણતરી કરી રહ્યા છો. ધર્મના નામે જે રાજકારણ કરી, ધર્મના સનાતન ધર્મ. વિરમભાઈ તકલીફ અહીંયા છે, શંકરાચાર્ય એવું કોંગ્રેસ આ તકલીફ છે, શરીર ઊભું ના હોય ત્યાં સુધી એ પૂર્ણા પૂર્ણ આપણા મેઇન મુદ્દા ઉપર તો આવી જાવ. વિરમભાઈ શિખર ના બન્યો ત્યાંથી, આ બધાથી જનતાને કઈ લેવા દેવા નથી. ભગવાન રામનો જસ, આ બધાથી જનતાને કઈ લેવા દેવા નથી. સોમનાથ મંદિર થયું ત્યારે મુદ્દો તો એ તમે ભૂલી ગયા, એની તો ચર્ચા ના કરી. રાહુલ ગાંધી ની ચર્ચા કરું છું ને, વિકાસ ની તમે કહો છો, વાત રસ્તા ની હતી, સ્ટ્રેટ લાઈટ ની હતી. રસ્તામાં કેટલો ભ્રષ્ટાચાર, એ સ્ટ્રીટ લાઈટો ના જે ઓર્ડરો આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી ના મળતિયાઓ ને, પણ એ આપ્યા પછી. અરે એક નામ તો આપો, હું ચેલેન્જ કરું છું, એક નામ આપો. આપણે પાર્થભાઈ સાથે જઈએ અને આજે ચાલુ કેમેરા આપણે નામ આપો, એના ઘરે જઈએ અને સાચા નીકળ્યા તો તમને અભિનંદન કરીશું. નામ આપો, નામ આપો ને ભાઈ, તમારી નામ આપી દો ને. પણ નામ આપો જે ચલાવે, બસો કોણ છે? અરે કૌશિક જઈને સાથે જઈએ છીએ, એ ક્યાંથી ચાલી રહી છે? એના મળતિયા નથી તો કોણ? અરે નામ આપો ને ભાઈ, આપી તો દીધું તમને, કીધું ટ્રાન્સપોર્ટેશન એટલે અસંખ્ય એવા લોકો. અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બ્રિજ તૂટી ગયો, તમે જુઓ હાટકેશ્વર ની અંદર, અમદાવાદ શહેર ની અંદર હાટકેશ્વર માં જે પુલ બનાવ્યો, ગાંધીજી નાખવો પડ્યો, એના ઉપર 10 વર્ષ નો એને બ્લેક લિસ્ટ મૂકવામાં આવ્યો. રાહુલ ગાંધીજી એ જ જમીન ભરૂચ ની અંદર 3.5 કિલોમીટર ટેન્ડર આપવાનું,
બિલકુલ બિલકુલ નિલેશભાઈ, વિરમભાઈ જોડાયા, બંનેનો આભાર, બંનેનો આભાર. ચૂંટણી માથે છે એટલે વિકાસ પણ થશે, થવો જોઈએ, આપણા માટે સારું જ છે, પણ એ વિકાસને જાળવવાની સાચવવાની જવાબદારી આપણી છે. કે બ્રિજ ઉપર કલર કર્યો હોય અને પછી પિચકારી મારીએ એ વ્યાજબી ના કહેવાય. કાલે ફરી મળી 5:30 કલાકે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.